કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા સહિત કોંગ્રેસના ડેલિગેશને ડીસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, રાજ્ય સરકાર પર લગાવ્યા ગંભીર આક્ષેપો. કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા સહિત કોંગ્રેસ ડેલિગેશનને ડીસા સિવિલ હોસ્પિટલોની મુલાકાત લીધી, રાજ્ય સરકાર પર લગાવ્યા ગંભીર આક્ષેપો. સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોના દર્દીઓ માટે પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ગુજરાતના અનેક શહેરોમાં અને ગ્રામીણ વિસ્તારમાં દર્દીઓ ઓક્સિજન, વેન્ટિલેટર, રેમડેસિવિર ઇન્જેક્શનને લઈને અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યા છે તેવી બુમરાડ વચ્ચે આજે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા તથા કોંગ્રેસનું ડેલિગેશન દ્વારા આજે ડીસા, પાલનપુર તથા જિલ્લાની સરકારી હોસ્પિટલોની મુલાકાત લીધી હતી. પરિસ્થિતિથી વાકેફ થયા હતા. કોંગ્રેસના ડેલિગેશનની મુલાકાત દરમિયાન સરકારી હોસ્પિટલમાં કોઈ જ સુવિધા ઉપલબ્ધ નથી, ઓક્સિજન બેડ કે વેન્ટિલેટરની કોઈ જ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી ન હોવાના કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા રાજ્યની રૂપાણી સરકાર ઓર આક્ષેપો કરી અને રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી. ડીસા જનરલ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, દર્દીઓને પણ મળ્યા અને અહીંયા એના જે હોસ્પિટલના અધિક્ષક છે એમની સાથે પણ ચર્ચા કરી. જે મોટી મુશ્કેલી છે એ ડીસા આવડું મોટું સેન્ટર હોવા છતાં અહીંયા એક પણ ક્રિટિકલ બેડ અવેલેબલ નથી, ઓક્સિજન સપ્લાય પૂરતો મળતો નથી, વેન્ટિલેટર અને બાયપેપની સુવિધા નથી અને અહીંયા પૂરતો સ્ટાફ પણ. આટલું મોટું ડિસ્ટ્રિક્ટનું મોટામાં મોટું સેન્ટર હોવા છતાં અહીંયા સ્થિતિ આ પ્રકારની છે. રેમડેસિવિર ઇન્જેક્શન અને બીજી જે એસેન્શિયલ દવાઓ છે એ પણ પૂરતા જથ્થામાં નથી. એને કારણે આખી જે આ એરિયાની પ્રજા છે એ ભગવાન ભરોસે ચાલે છે. હું તો અભિનંદન આપીશ અમારા જે અહીંયાના ધારાસભ્યો છે, ભાઈ ગુલાબસિંહ રાજપૂત, કેણીબેન અહીંયાના આગેવાન છે, ગોવાભાઈ બધાને, એમણે પોતાને ખર્ચે અથવા તો દાતાઓનો સહયોગ મેળવીને ઓક્સિજન સિલિન્ડર બહારથી મગાવીને, એના ફ્લોમીટર મગાવીને, ઓક્સિજન સિલિન્ડર પાટણથી ભરાવીને અહીંયા હોસ્પિટલ અને દર્દીઓને ઘરે ઘરે આપવાનું કામ કર્યું છે અને એને કારણે માનવ જિંદગીનો મોટે પાયે બચાવ કર્યો છે. સ્વૈચ્છિક સંસ્થાઓ અને આગેવાનોએ પણ ખૂબ અહીંયા મહેનત કરી છે, પરંતુ અને ડૉક્ટરો જે અહીંયાના છે હોસ્પિટલ એ પણ ખૂબ સારી મહેનત કરે છે, એના પ્રમાણે જે કેપેસિટી છે એના કરતાં બમણી મહેનત કરે છે. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે રાજ્ય સરકારે જે આગોતરું આયોજન કરવું જોઈએ એ ન થયું, એને કારણે 80% મૃત્યુ આ સરકારની નિષ્ફળતાને કારણે થયું છે. હવે રાજ્ય સરકાર તાકીદે અહીંયા જાગે અને અહીંયા જે ક્રિટિકલ કેરની વ્યવસ્થા જોઈએ, બાયપેપ અને વેન્ટિલેટરની એ સુવિધા ઊભી કરે, દવાઓનો જથ્થો આપે, ઓક્સિજન સપ્લાય જેટલી જરૂર છે એ પ્રમાણમાં આપે, તો હજી પણ આ વેવ ઓસરું નથી, વેવ ચાલુ જ છે, તો વધુમાં વધુ માનવ જિંદગી બચાવી શકે. અમે પણ અમારા તરફથી જે કાંઈ સહયોગ આપવો જોઈએ એ આપવાની અમે અહીંયાના જે હોસ્પિટલના વહીવટીતંત્ર છે એમને ખાતરી. બનાસકાંઠામાં કઈ કઈ જગ્યાએ આજે આપની મુલાકાત રહેશે? આજે આના પછી પાલનપુર જવાના છે અને પાલનપુરની હોસ્પિટલની પણ મુલાકાત લેવાની છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અર્જુન મોઢવાડિયાએ ખબર અંતર પૂછ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કોરોના દર્દીઓને સારવાર આપવામાં નિષ્ફળ સાબિત થઈ હોવાનું જણાવ્યું હતું. જ્યારે વાવ વિધાનસભાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના દર્દીઓ ઓક્સિજનના અભાવે દર્દીઓ મરી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રી દ્વારા કોઈ પણ દર્દી ઓક્સિજનના અભાવે મૃત્યુના થયા હોવાનું જૂઠાણું ફેલાવી રહ્યું છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગુજરાતના મુખ્યમંત્રીના નિવેદન સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના ડેલિગેશનની સિવિલ હોસ્પિટલમાં મુલાકાત દરમિયાન ડોક્ટર અને સ્ટાફની કામગીરીની પ્રશંસા કરી હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા દર્દીઓને પૂરતી સુવિધાના ન આપવા બદલ રાજ્ય સરકારની ચાટકણી કાઢી હતી. કોંગ્રેસના ડેલિગેશનના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ વ્યાસ, દિવ્યા પંચાલ, કોંગ્રેસના પીઠ નેતા પ્રકાશચંદ્ર ભરતિયા, શહેરના કોંગ્રેસના આગેવાન જગદીશભાઈ મોદી સહિત અનેક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
रिया सोलंकी, ZS TV, बनासकांठा।